હેલો ગાઈસ, હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે બ્રાઇડલ મેકઅપ લેશું. સૌપ્રથમ તો આપણે મોઇશ્ચરાઇઝર લગાવશું પેન્ટને. ફિંગર વડે પૂરા ફેસ ઉપર ડેપ ડેપ કરીને મોઇશ્ચરાઇઝર લગાવી દેવાનું છે, કોઈ સ્કિન બાકી ના રહી જાય એવી રીતે. ત્યારબાદ એ મોઇશ્ચરાઇઝર સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય એવી રીતે ફિંગરથી લગાવવાનું. ક્લાયન્ટની ઓલ ઓવર સ્કિન ઉપર એટલે કે આખા ફેસ ઉપર મોઇશ્ચરાઇઝર વ્યવસ્થિત લાગી જાય એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તમે જોઈ શકો છો કે મોઇશ્ચરાઇઝર ફેસ ઉપર વ્યવસ્થિત લાગી ગયું છે. ત્યારબાદ હવે આપણે લેશું પ્રાઇમર. પ્રાઇમર પણ ક્લાયન્ટના પૂરા ફેસ ઉપર લાગી જાય એટલી ક્વોન્ટિટીમાં લેશું આપણે. મેકઅપ કરતી વખતે ક્લાયન્ટને આપણે પ્રાઇમર લગાવવું કમ્પલસરી છે. મોઇશ્ચરાઇઝરની જેમ પ્રાઇમરને પણ ફિંગરથી આપણે જોઈ શકો છો કે આવી રીતે લગાવવાનું છે, જેનાથી ક્લાયન્ટના સ્કિનની અંદર એકદમ ઓબ્ઝર્વ થઈ જાય. પ્રાઇમરથી આપણે જે ફાઉન્ડેશન કે કન્સીલર લગાવશું ક્લાયન્ટને એ એકદમ સ્કિનમાં વ્યવસ્થિત બેસી જશે, એટલે પ્રાઇમર લગાવવું ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો કે ક્લાયન્ટના ફેસ ઉપર મોઇશ્ચરાઇઝર પણ એકદમ બેસી ગયું છે. હવે ત્યારબાદ આપણે ક્લાયન્ટના ફેસ ઉપરના માઇનસ પોઈન્ટને છુપાવવાના છે, કે જ્યાં જ્યાં માઇનસ પોઈન્ટ છે એને આપણે કન્સીલરથી છુપેલા છુપાવશું. સૌ પ્રથમ તો આપણે કન્સીલર લઈને ક્લાયન્ટના માઇનસ પોઈન્ટ જેવા કે આઈ ડાર્ક સર્કલ, તમે જોઈ શકો છો કે આ ક્લાયન્ટને લાઇટ આઈ ડાર્ક સર્કલ છે, એટલે આપણે એકદમ ડાર્ક શેડ નથી લેવાનો. ઓરેન્જ શેડ ઉપર આપણે ત્યાં એને કન્સીલર લગાવવાનું છે ફેસ ઉપર, અને જ્યાં ફેસ ઉપર કોઈ માઇનોર ડાર્ક છે ત્યાં પણ આ કન્સીલર ડાર્ક કન્સીલર લગાવવામાં આવશે. પિમ્પલ્સ છે, પિગમેન્ટેશન છે કે કોઈ એવા ડાર્ક ફેસ ઉપર પડેલા છે એને છુપાવવા માટે કન્સીલર બેસ્ટ છે. હવે આપણે ક્લાયન્ટને બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડિંગ કરીશું એકદમ હળવા હાથે, જેનાથી ક્લાયન્ટને વાગે પણ નહીં અને જે ક્લાયન્ટ આપણી પાસે આવ્યું છે એને એરિટેશન પણ ન થાય. તમે જોઈ શકો છો એક સાઈડનો ફેસ મેં બ્યુટી બ્લેન્ડરથી એને કવર કર્યો છે કન્સીલરને, તો એના ફેસ ઉપર ડાર્ક છુપાઈ રહ્યા છે. હવે બીજી સાઈડ આપણે પણ એવી જ રીતે બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડિંગ કરીશું, જેનાથી એના ઓલ ઓવર ફેસ ઉપરના ડાર્ક છે એને છુપાવી શકાય. ત્યારબાદ આપણે લેશું હવે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન પણ જે ક્લાયન્ટ છે એની સ્કિન કેવી છે એના પર ડિપેન્ડ કરે છે. ક્લાયન્ટની સ્કિન જો જે પ્રમાણે છે એનાથી એક શેડ લાઇટ કલર લેવાનો છે. ફાઉન્ડેશનને ફેસ ઉપર આવી રીતે એપ્લાય કરવાનું છે. તમે જોઈ શકો છો કે બ્રશ વડે કેવી રીતે હું ક્લાયન્ટને ફાઉન્ડેશન લગાવી રહી છું.
ત્યાર બાદ બ્યુટી બ્લેન્ડર થી ફરી વખત આપણે ફાઉન્ડેશન ને પણ બ્લોન્ડિંગ કરવાનું છે. આપણે બ્રાઇડલ મેકઅપ લઈએ છીએ એટલે ફાઉન્ડેશન એ પ્રમાણે લગાવવાનું છે. ફેસ ઉપરનો કોઈ એરિયો બાકી ન રહી જાય એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નોઝ પરના જે આ કોર્નર એરિયો છે એને પણ એકદમ કવર કરી લેવાનું છે. આપણે એને હાઈલાઈટ આપવાની છે. આ નોઝ ઉપર, ફોરહેડ ઉપર, આઈસ ની નીચે, લિપ પર અને એ નીચે ત્યારબાદ આપણે બ્યુટી બ્લેન્ડર થી ફરી વખત બ્લેન્ડિંગ કરીશું. બ્રાઇડલને કન્ટોરિંગ અને હાઇલાઇટ આપવી જરૂરી છે. ત્યારબાદ હવે આપણે એને કન્ટોરિંગ લેશું.